गुड मॉर्निंग धोरण दस विषय गुजराती में गया तास में अपने राष्ट्रीय एकता अने अखंडितता पर निबंध लख्यो हतो। विद्यार्थियों तमे बधाए निबंधनी नोट में ते निबंध लखी दीधो छे। आज आपणे जे पाठ शीखवानो छे तेनुं शीर्षक छे विरल विभूति। पाठ 20 विरल विभूति। नाम प्रमाणे ज तेना गुण छे विद्यार्थियों। आना लेखक छे आत्मापित अपूर्वज अने एनो साहित्य प्रकार छे चरित्र निबंध। विद्यार्थी साहित्य प्रकार चरित्र निबंध होय त्यारे कोई एक व्यक्तिना चरित्र विषय एमां बतावामां आव्युं होय। तो विरल विभूति कोण छे जरा चालो समझिए। प्रस्तुत चरित्र निबंधमां लेखक श्रीमद राजचंद्रना जीवन अने दर्शननी झांखी करावी छे। तो आ पाठमां कोने झांखी करावामां आवी छे? श्रीमद राजचंद्रना जीवन अने दर्शननी झांखी करावामां आवी छे। श्रीमद राजचंद्र अर्वाचीन युगना महान आध्यात्मिक संत हता। फरी बोलू छू, श्रीमद राजचंद्र अर्वाचीन युगना महान आध्यात्मिक संत हता। टूंका आयुष्यमां तेओ एक पूर्व प्रवर्तक तरीकेनुं जीवन जीवी गया। तेमना उच्च जीवन अने निर्मळ आध्यात्म ज्ञानथी गांधीजी अत्यंत प्रभावित हता। श्रीमद्जीए बाळपणमांथी ज असाधारण स्मरण शक्ति हती। विद्यार्थी एमनामां बहु याद शक्ति हती बाळपणमांथी ज। बाळपणथी ज तेमनामां करुणा, जीवदया, परोपकार वृत्ति, निर्बळता, निखालसता, तटस्थता अने सुचिता जेवा गुणोनो उत्कर्ष जोवा मळे छे। तेमनामां ऊंची कवित्व शक्ति पण हती। 7 वर्षनी बाळवये जाति स्मरण एटले के तेमने पोताना सैकड़ों पूर्व भवनु ज्ञान जागृत कर्युं हतुं। 19 वर्षनी उमरे तेमने सत्तावधानी शक्ति सिद्ध थयेली हती। आ सिद्धि बदल तेमने साक्षात सरस्वतीनुं बिरुद प्रदान कर्युं हतुं। एमनुं पोतानुं जीवन ज एक आदर्श आध्यात्मिक ग्रंथ जेवुं पवित्र अने प्रेरक हतुं। चलो हवे आपणे पाठनी शरूआत करीए। विद्यार्थीओ चलो तमारे टेक्स्टबुक काढो, नोट काढो, पेन पेन्सिल काढो अने एकाग्रताथी बेसी जाओ पाना नंबर 125 पर। तो चलो आपणे एनो परिचय मेळवी लईए। તો આ આત્માપિત પૂર્વજ એમના લેખક છે અને ચરિત્ર નિબંધ છે। આત્માપિત અપૂર્વજનો જન્મ મુંબઈમાં થયો હતો। યુવા વયથી તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા હતા। તેમને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના સંખ્યાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈનું શિષ્યાત્મક સ્વીકાર્યું છે। પોતાનું જીવન તેમને સેવા અને સાધનાને સમર્પિત કર્યું છે। તેઓ શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે, વળી ઉત્તમ વક્તા છે। દેશ વિદેશમાં તેમણે અનેક શિબિરોનું સંચાલન કર્યું છે। તેઓ સદગુરુ એકોજ માસિકના તંત્રી છે। ચાલો હવે આપણો સારાંશ જોઈએ। આ ચરિત્ર નિબંધમાં શ્રીમદ રાજચંદ્રના જીવન અને દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે। મેં પહેલાં જ કીધું વિદ્યાર્થીઓ, શ્રીમદ અર્વાચીન યુગના મહાન આધ્યાત્મિક સંત હતા। ટૂંકા આયુષ્યમાં તેઓ એક યુગ પ્રવર્તક તરીકેનું પણ જીવન જીવી ગયા। તેમના ઉચ્ચ જીવન અને નિર્મળ અધ્યાત્મ જ્ઞાનથી ગાંધીજી અતિ પ્રભાવિત હતા। શ્રીમદમાં બાળપણથી જ અસાધારણ સ્મરણ શક્તિ હતી। બાળપણથી જ તેમનામાં કરુણા, જીવદયા, પરોપકાર વૃત્તિ, નિર્બળતા, નિખાલસતા, તટસ્થતા, સુચિતા જેવા ગુણોનો ઉત્કર્ષ જોવા મળે છે। તેમનામાં ઊંચી કવિત્વ શક્તિ પણ હતી। 7 વર્ષની બાળવયે જાતિ સ્મરણ એટલે કે તેમને પોતાના સેંકડો પૂર્વ ભવનું ભાન જાગ્યું હતું। 19 વર્ષની ઉંમરે તેમને સત્તાવધાની શક્તિ સિદ્ધ થયેલી હતી। આ સિદ્ધિ બદલ તેમને સાક્ષાત સરસ્વતીનું બિરુદ પ્રદાન
થયેલું. એમનું પોતાનું જીવન જ એક આદર્શ આધ્યાત્મિક ગ્રંથ જેવું પવિત્ર અને પ્રેરક હતું. ચાલો આપણે હવે એની સમજૂતી મેળવીએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ જેમને પોતાના આધ્યાત્મિક, લખો આધ્યાત્મિક એટલે આત્મ અને આત્મતત્વ સંબંધી માર્ગદર્શન માનતા હતા. કોણ માનતા હતા? એક વાક્યમાં જવાબ પૂછાય તો મહાત્મા ગાંધી. તેઓ એક વિરલ વિભૂતિની આ વાત છે. એવી એક વિરલ, લખો વિરલ એટલે અદ્ભુત, અને વિભૂતિ એટલે દિવ્ય અને અલૌકિક શક્તિ ધરાવનાર, ઐશ્વર્ય શક્તિ ધરાવનાર કોઈ વ્યક્તિ, બરાબર. એ વખતના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાવીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો, સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા, લખો સત્સંગ એટલે સારો સંગ, અનેક જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાઓ આવે, જિજ્ઞાસુ આવે. એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો, સંવાદ એટલે વાતચીત થઈ. સંતે પૂછ્યું, છોકરાઓ હું પૂછું તેનો જવાબ આપશો? છોકરાએ કહ્યું, હાજી. સંવાદ એટલે લખો વાતચીત અને જવાબ એટલે ઉત્તર. સંતે કહ્યું, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, તમને માર્ગે જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે સાચવશો? વિદ્યાર્થીઓ, આ સંતનો પ્રશ્ન ફરી એકવાર સાંભળો. સંતે કહ્યું, તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, તમને માર્ગ જતા કોઈનો ધક્કો વાગે તો કયા લોટને વધારે જાળવશો? છોકરાએ જવાબ આપ્યો, ઘીનો લોટો વધારે સાચવીશું. માર્ગ એટલે રસ્તો, જાળવવું એટલે સાચવવું, બરાબર. સંતે કહ્યું, કેમ? છોકરાઓએ કહ્યું, છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે. ગામડામાં વિદ્યાર્થીઓ તમે જાણતા નહીં હોય તો કોઈની ઘરે છાશ લેવા જઈએ તો કોઈ ના ના પાડે, બધા ભરી આપે લોટો ભરીને. એટલે છોકરાએ કહ્યું કે જો છાશ ઢળી જાય ને તો કોઈની પણ ઘરે જઈને તો કોઈ ફરી ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી ના આપે. પણ ઘીનો લોટો ભરી ના આપે કેમ વિદ્યાર્થીઓ, ખબર છે? કારણ કે છાશ કરતાં ઘીનું મૂલ્ય વધારે છે, બરાબર. સંત બોલ્યા, છાશના જેવો જ આ દેહ છે. નીચે રેટી કરો, આપણો દેહ કોના જેવો છે? તો છાશના જેવો. તેને આ જીવન, આ જીવ સાચવે છે. તેને શું કરે છે? આ જીવ સાચવે છે અને ઘીની માફક આત્મા છે. ઘી એ શું છે? આપણો આત્મા છે. એને જતો કરે છે. અવળી સમજણવાળો આ જીવ છે, બરાબર. તો સંતે છાશને દેહની ઉપમા આપી અને ઘીને આત્માની ઉપમા આપી, એ ખાસ યાદ રાખજો, બરાબર. દેહ છાશ જેવો સામાન્ય છે. દેહ કેવો છે? છાશ જેવો સામાન્ય છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. આત્મા કેવો છે? ઘી જેવો મૂલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય, લખો નષ્ટ એટલે નાશ થઈ જાય, તો મોટું નુકસાન નથી. મતલબ કે દેહ નહીં, આત્માનું મૂલ્યવાન છે. શરીરનું મૂલ્ય નથી, પણ શેનું છે? આત્માનું. એવું કહેવાય છે કે આપણો આત્મા કેવો છે? અમર છે, બરાબર. અને આ શરીર નાશવંત છે. જેમ આપણે જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરીએ છીએ, એમ આપણો આત્મા આ જૂનું શરીર ત્યજીને નવું શરીર ધારણ કરે છે વિદ્યાર્થીઓ, બરાબર. તો અહીંયા જોઈએ, મતલબ કે દેહ નહીં, આત્મા મૂલ્યવાન છે. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. આટલું સરળતાથી ઉદાહરણ આપીને આત્મા અને શરીરનો તફાવત એમને સમજાવ્યો. કોને? શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરતાનું જીવન. એક આધ્યાત્મિક પ્રયોગવીરતાનું જીવન હતું વિદ્યાર્થીઓ.
શ્રીમદ રાજચંદ્રનો જન્મ સંવત 1924ની કાર્તિક પૂર્ણિમે એટલે કે દેવ દિવાળીના દિવસે તારીખ નીચે લીટી કરજો વિદ્યાર્થીઓ, ક્યારે 1924 કાર્તિક પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે, બરાબર? તારીખ 9/11/1867ના રોજ વેવાણિયા ગામે થયો હતો. પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ. નીચે લીટી કરો, પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મી નંદન પાડવામાં, ચલો પાના નંબર 126 યાદ રાખજો, જન્મ સમયે તેમનું નામ શું હતું? લક્ષ્મી નંદન રાખવામાં આવ્યું હતું, પાના નંબર 126 આવેલું. 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. કેટલા વર્ષની વયે વિદ્યાર્થીઓ? 4 વર્ષની વયે તેમનું નામ રાયચંદ રાખવામાં આવ્યું. રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા. રાયચંદે તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કર્યું હતું. રાયચંદે તેમના દાદા પાસેથી શું મેળવ્યું હતું? નીચે લીટી કરો, કૃષ્ણ કીર્તન, ભક્તિપદો અને અવતાર કથાઓ મેળવ્યા હતા. બાળવયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર, નીચે લીટી કરો, બાળ વય એટલે નાની વયે, બાળપણમાં એમને શું પિતા તરફથી શું મળ્યું હતું? પિતૃપક્ષ તરફથી એટલે પિતા તરફથી શું મળ્યું હતું? વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા હતા. આગળ જતાં તેમની નિષ્ઠા જૈન ધર્મનામાં સ્થિર થઈ. ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળવયે કંઠી પણ બંધાવેલી. તો એમના ગુરુ કોણ હતા? રામદાસજી નામના સાધુ. બાળપણમાં એમને એમના ગળામાં કંઠી પહેરાવેલી. એક દિવસ કંઠી તૂટી જતાં ફરીથી તે બંધાવી ન હતી. પણ એકવાર એમની કંઠી તૂટી ગઈ તો ફરી એમને બંધાવી નહીં વિદ્યાર્થીઓ. ચાલો આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈએ.